ઇન્ડિયન કોસ્ટગાર્ડ તથા સ્ટેટ એટીએસ દ્વારા એક સંયુક્ત ઓપરેશનમાં ભારતના સમુદ્રમાંથી 3 કિલોમીટર અંદરની બાજુ કરાચીથી આવેલ બોટને 5 ખલાસી સાથે પકડી લેવામાં આવી છે. આ બોટે ભાગવાની કોશિશ કરી હતી, પણ એટીએસ અને કોસ્ટગાર્ડ સ્ફૂર્તિ બતાવી ઝડપી લીધી હતી અને તેની તલાશી લેતા હેરોઇનના 35 પેકેટ મળી આવ્યા હતા અને તેની બજાર કિંમત 175 કરોડ રૂપિયા થવા જાય છે. આ ઓપરેશન 6 તારીખના સવારે 1:05 મિનિટે કરવામાં આવ્યું હતું. ઘણા દિવસથી કોસ્ટગાર્ડ તથા એટીએસને બાતમી મળી હતી કે હેરોઇન લઈને વહાણ ભારતમાં આવી રહ્યું છે. કચ્છનો દરિયાકાંઠો ડ્રગ લેન્ડિંગ માટે સોફ્ટ છે તેવું ધારી અને ડ્રગના ધંધાથી કચ્છ વાયા સપ્લાય કરવાની યોજના બનાવે છે, પણ પોલીસ તથા કોસ્ટગાર્ડની સતર્કતાથી આવા ડ્રગની ખેપ પકડાતી રહે છે અને ગત મે માસમાં 1000 કરોડનું ડ્રગ્સ પકડાયેલું હતું. સમગ્ર બાબતે કોસ્ટગાર્ડના અધિકારી MS શર્માએ પત્રકારોને વિગત આપતા જણાવ્યું કે આજ 6 જનવરી 2020 મે સુબહ મોર્નિંગ 1:05 મિનિટ કે ઉપર ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઓર ATS ને મિલકર ઇસ ઓપરેશન કો અંજામ દિયા, જિસમે એક પાકિસ્તાની ફિશિંગ બોટ 35 હેરોઇન પેકેટ કે સાથ પકડી ગઈ, જિસકી માર્કેટ કોસ્ટ લગભગ 175 કરોડ રૂપિયા હૈ. યે કમ્બાઇન્ડ ઓપરેશન રહા ઇન્ડિયન કોસ્ટગાર્ડ કા ઓર ATS કા. પાકિસ્તાની બોટ મે 5 ક્રૂ થે. ઇન્ફોર્મેશન હમે પહેલે સે થી ઓર ઇનફેક્ટ યે ઇન્ફોર્મેશન કાફી દિનો સે થી, લેકિન કિસી વજહ સે હમે સહી સે ઇનપુટ મિલ નહીં રહા થા. લેકિન યે કમ્બાઇન્ડ એફર્ટ સે ATS કે થ્રુ ઓર જો કોસ્ટગાર્ડ કી એફર્ટ્સ થે ઉનકે થ્રુ કલ ઇસ ઓપરેશન કો અંજામ દિયા ગયા, જિસકે તહત હમને અપની 2 શિપ જો હૈ વો સેલ કરવાઈ ઓર બોર્ડિંગ પાર્ટી કો પૂરે મુસ્તૈદ રખા. ATS કે આદમી ભી જો થે વો ઉનકે મેન પાવર જો થી વો ભી હમારી બોટ કે ઉપર થી ઓર રાત કો 1:05 મિનિટ પર ઇસ બોટ કો જૈસે યે સમુદ્ર મે અપના સામાન ઉતારને વાલા થા ઉસસે પહેલે ઇસકો દબોચ લિયા ગયા ઓર ઉસકે બાદ દોનો બોટ ને બોર્ડિંગ પાર્ટી ને ઇન ક્રૂ કો અપને પોઝિશન મે લે લિયા ઓર જિતના સારા માલ ઉસકે ઉપર થા વો હમને અપને પોઝિશન મે લે લિયા ઓર બોટ કો લેકર હમ જખાઉ હાર્બર મે આ ગયે હૈ. ઉસકી હેન્ડિંગ ટેકિંગ વર્ક ફોર્મલિટી જો હૈ વો અભી ચલ રહી હૈ. ડ્રગ ડિટેક્શન ટેસ્ટ હો ચુકા હૈ ઓર યે કન્ફર્મ હેરોઇન હૈ. કિતને ખલાસી થે સર બોટ? 5 આદમી થે ટોટલ. સર બોટ કહાં સે કહાં કે લિયે નિકલી થી? યે બોટ કરાચી સે આ રહી થી ઓર યહાં પે ગુજરાત મે ઇસકો યે ટ્રાન્સફર અભી યે તો બાકી કી ઇન્ફોર્મેશન જો હૈ વો જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન મે નિકલ કે આયેંગી કે યે સામાન કિસકો દેના થા ઓર કૈસે દેના થા, ઇસકા ક્યા વજહ થી, તો યે સબ જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન મે ક્લિયર હો જાયેગા. લેકિન બડી બાત યે હૈ કે ઇસકો ટ્રાન્સફર કરને સે પહેલે જો હૈ યે બોટ પકડી ગઈ હૈ ઓર યે જો ડ્રગ્સ આપકો પતા હી હૈ કિતની ખતરનાક હૈ ઓર ઇસ ખતરનાક વસ્તુ કો જો હમારે બચ્ચે હૈ યા જનરલ પોપ્યુલેશન હૈ જિનકી ડ્રગ કી વજહ સે જિનકા કાફી નુકસાન નહીં બલ્કિ જનરેશન બરબાદ હો રહી હૈ, તો ઉસકો બચા લિયા ગયા હૈ ઓર યે બહોત હી સક્સેસફુલ ઓપરેશન હૈ ઓર આશા કરતે હૈ કે હમ મિલકર જો ATS હૈ ઓર કોસ્ટગાર્ડ હૈ મિલકર એસે ઓપરેશન અંજામ દેતે રહેંગે તાકિ ગુજરાત કોસ્ટ જો હૈ બિલકુલ સેફ રહે, સિક્યોર રહે, સ્વસ્થ રહે ઓર ઇસ તરહ કી કોઈ ગતિવિધિ જો હૈ ગુજરાત મે ના હો સકે ઓર કોસ્ટગાર્ડ પૂરી તરહ સે મુસ્તૈદ હૈ પૂરે હિન્દુસ્તાન કે બોર્ડર કે ઉપર હર જગહ જો હૈ હમ યે હમારા પૂરા પ્રયાસ હૈ કે ઇસ તરહ કી ગતિવિધિયાં જો હૈ વો કહીં પર ભી અંજામ ના દી જા સકે. સર યે જો પાકિસ્તાની બોટ કો દબોચા ગયા વો ચક્રો બોટ સે કિતને માઇલ દૂર થા યે બિલકુલ પહેલે યે બોટ કાફી અંદર થી લેકિન જૈસે કોસ્ટગાર્ડ કો દેખને કે બાદ ઇસ બોટ ને ભાગને કી કોશિશ કરી, લેકિન ફિર ભી હમને બડી હમારી બોર્ડિંગ પાર્ટી ને બડી મુસ્તૈદી સે કામ કિયા ઓર ઉસકે બાદ જો હૈ વેલ ઇનસાઇડ ઓલમોસ્ટ 3 કિલોમીટર ઇનસાઇડ IMBL કે ઇસકો પકડા ગયા. સર રિસીવ
रिसीवर के बारे में जानकारी अभी हमें प्राप्त नहीं हुई, ज्वाइंट इन्वेस्टिगेशन चल रही है और एटीएस को और बाकी जांच एजेंसीज को जो है वो ज्वाइंट इन्वेस्टिगेशन में पूरा पता लग जाएगा। नहीं, ऐसा नहीं कह सकते हैं हम कि टारगेट है। हाँ, अपनी तरह से वे भी काम कर रहे हैं, लेकिन हमारे जितने भी जांच एजेंसियाँ हैं, जितने भी एटीएस है, कोस्ट गार्ड है, नेवी है, बीएसएफ है, सब अपना अपना काम बहुत बखूबी कर रहे हैं, इसमें कोई संदेह नहीं है। और जो जो भी आपने देखा होगा कि पिछले अभी अक्टूबर में हमने 1500 करोड़ की हेरोइन पकड़ी थी, तो जब जब भी ऐसा अंजाम दिया जाता है तो कोस्ट गार्ड अपनी पूरी रात दिन लगे हुए हैं। हमारे पूरे 6-6 जहाज पेट्रोलिंग कर रहे हैं, हवाई जहाज पेट्रोलिंग कर रहे हैं, हेलीकॉप्टर पेट्रोलिंग कर रहे हैं, तो हम अपनी तरफ से पूरी मुस्तैद हैं। और इसके साथ स्थानीय लोगों का भी कोऑपरेशन मिलेगा तो बहुत अच्छा रहेगा, ताकि ऐसी गतिविधियों को कोई अंजाम ना दिया जा सके। और एटीएस जैसी ऑर्गेनाइजेशन हमारे साथ है, हम मिलकर काम कर रहे हैं, तो मेरे को कोई संदेह नहीं है कि ऐसा कोई गतिविधि जो है वो हो सकेगी और हम उसको धर दबोचेंगे, कोई दिक्कत नहीं है। ए रीते 175 करोड़ ની હેરોઇન પકડી પાડવામાં આવી છે। હવે એટીએસ તપાસ કરશે કે ભારતમાં કોને ડિલિવરી આપવાની હતી અને અટક કરાયેલા બોટના 5 ખલાસીની પણ પૂછપરછ કરાશે। સ્ટોરી બાય નવીન મહેતા, ન્યૂઝ ઓફ કચ્છ, ભુજ।